પ્રકરણ ચૌદ તેનું સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે અવિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગમાં તેમના બચ્ચાના નામ આપ્યા છે એટલે કે અવિભાગમાં પ્રાણીઓના નામ ને બ વિભાગમાં તેમના બચ્ચાઓનું નામ બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને અવિભાગની વિગત સામે લખો એટલે કે બ વિગ બ વિભાગમાંથી આપણને જે સાચો જવાબ હોય તે ઉત્તર આ બાજુ લખવાનું રહેશે તો ગાય ગાયના બચ્ચાને શું કહેવાય વાછરડું તો એ બાજુ લખવાનું વાછરડું લખેલું જ છે જોઈને લખવાનું રહેશે તમને ભેંસ ભેંસના બચ્ચાને શું કહેવાય પાડું તો પાડું ઘોડો ઘોડાના બચ્ચાને વછેરું હાથીના બચ્ચાને મદનિયું ઊંટના બચ્ચાને બોતડું મરઘીના બચ્ચાને પીલું તો આ ઉત્તરો તમને લખવાનું રહેશે હવે પ્રશ્ન બે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો સાચું વાક્ય બનાવવાનું છે આપણને પહેલું છે બકરીના બચ્ચાને લવારું બોતડું કહેવાય લવારું કહેવાય કે બોતડું લવારું તો બોતડુંને છેકી નાખવાનું હવે ઘેંટાના બચ્ચાને વછેરું કે ગાડડું કહેવાય ઘેટાના બચ્ચાને શું કહેવાય વછેરું કહેવાય કે ગાડરૂ જુઓ ગાડરું કહેવાય તો વછેરુંને છેકી નાખવાનું કુત્રીના બચ્ચાને કુરકુર્યું કે વાછરરૂ કહેવાય શું કહેવાય કૂતરીના બચ્ચાને કુરકુર્યું કે વાછરડું કુરકુર્યું તો વાછરુંને છેકી નાખવાનું બિલાડીના બચ્ચાને મદન્યું કે મીંદડું કહેવાય શું કહેવાય બિલાડીના બચ્ચાને મદન્યું કહેવાય કે મીંદડું મદન્યુ તો હાથીના બચ્ચાને કહેવાય તો એને છેકી નાખવાનું તો હવે સાચું વાક્ય બનશે બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય પાંચમું ગધેડાના બચ્ચાને પાળું ખોલકું કહેવાય પાળું કહેવાય કે ખોલકું ખોલકું કહેવાય તો પાડુને છેકી નાખવાનું અને સાચું વાક્ય બનશે ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય છઠ્ઠું સાપના બચ્ચાને કણો કે પીલું કહેવાય શું કહેવાય સાપના બચ્ચાને કણો તો પીલુંને છેકી નાખવાનું તો હવે વાક્ય બનશે સાપના બચ્ચાને કણો કહેવાય